केशोदना कालवाणी ग्राम पंचायत द्वारा रोड रस्ता अने पाणी जेवा विकासना जुदा जुदा कामों में भ्रष्टाचार करायो होवाना गाम लोकोए आक्षेप कर्या हता। आ मुद्दे गाम लोको द्वारा तालुका विकास अधिकारी ने लिखित फरियाद करवामां आवी छे, तेमज विकासना कामों ने लई जरूरी माहिती पण मांगवामां आवी छे, जेनी अधिकारी द्वारा तपास हाथ धरवामां आवी हती। आ अंगे मळती विगत मुजब कालवाणी ग्राम पंचायत द्वारा जरूरियात छे त्यां रोड न बनावी लागता वळगता विस्तारमां 20 वर्षनी अंदर बनावेला सीमेंट रोड उपर ब्लॉक पाथरी देवा, पाणीना टाका सगेवगे करवा, टाका साथे गेल्वेनाइजना पाइपनी जग्याए प्लास्टिकना पाइप अने नळनो उपयोग करवो, जमीनमां पाथરવામાં આવતા પ્લાસ્ટિકના પાઇપની ગુણવત્તા નબળી હોય અને તેને ધારા ધોરણ પ્રમાણે જમીનની ઊંડાઈમાં ન લઈ જવા, ઉપરાંત 2021-22 એટીવીટી અને 2020-21-15માં નાણાં પંચની રકમમાંથી જુદી જુદી જગ્યાએ પાણીના બોરની ઊંડાઈ ખૂબ ઓછી રાખવામાં આવી હોય, જેને લઈ પડતર બોર અને તેમાં વાપરવામાં આવતી મોટર કેબલમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય, દયાતર રાજેશભાઈ દાનુભાઈએ લેખિત ફરિયાદ કરતા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરી છે। મારું નામ જખિયા અનિરુદ્ધસિંહ ભોજભાઈ છે, ગામ કાલવાણી છે। અમારા ગામમાં ભ્રષ્ટાચાર થયેલો છે, જે 15માં નાણાં પંચમાં બે બોર આવેલા છે, તે 300 મીટર છે, 975 ફૂટ, એમાં કેબલ મોટર એસેસરી બધું છે બરાબર, તો ડાર માત્ર 210 ફૂટ જ કરેલા છે, એના અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે, બધું છે, ગામમાં ભ્રષ્ટાચાર જ કરેલ છે। 15માં નાણાં પંચમાં પીવીસીના પ્લાસ્ટિકના ટાંકા આવ્યા હતા, માત્ર કાગળ ઉપર છે, 5 દિવસ બિલ બનાવવા પૂરતા રાખ્યા છે અને પછી બધા વેચી નાખ્યા છે। એવા અમારા ગામમાં ઘણા જરૂરિયાતમંદ રસ્તાઓ છે, જ્યાં ચોમાસામાં હાલીને પણ નીકળી શકાય એમ નથી, તો સરપંચે અને પોતાના સભ્યોને મનમાની કરી અને પોતાના લાગતા વળગતાના એરિયામાં સિમેન્ટ રોડ ઉપર પ્યોર બ્લોક પાથર્યા છે। સિમેન્ટ રોડ 6 વર્ષ જૂના છે, સરકારી ધારાધોરણ મુજબ 20 વર્ષ સિવાય સિમેન્ટ રોડ ઉપર રસ્તા થતા નથી, તો પણ સરકારે આ બધાએ પોતા સરપંચે મનમાની કરી તલાટીએ બધાએ ને એકતરફી કામ કર્યા છે, જ્યાં જરૂરી વિકાસ છે ત્યાં કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી। અને સરકારી પાણી પુરવઠાની લાઇન આવેલી છે 3500 ફૂટ, જે સરકારી ધારાધોરણ મુજબ 6 કેજી હોવી જોઈએ, પણ ISI માર્કો હોય પણ એની કોઈ ગુણવત્તા નથી, ISI માર્કો નથી, 6 કેજી લાઇન નથી, 3 મીટર ઊંડાઈ હોવી જોઈએ, ઊંડાઈ નથી, અને ગામને લાગુ પડે એ રીતે ફિટિંગ કરવાનું હોય છે, પણ સરપંચે પોતાની વાડીને અનુકૂળ આવે એ રીતે ફિટિંગ કર્યું અને પાદરની બાજુમાં જે એનું ભાગ્યું છે ત્યાં પાણી પહોંચાડવા માટે એને પોતા લાગતા વળગતા એરિયામાં જે રીતે ફિટિંગ કર્યું છે, આમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થયો છે। અમે તથા અમારા ગામના બધા આનો વિરોધ કરીએ છીએ, અમને યોગ્ય ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ। દયાતર રાજેશ દાનુભાઈ દયાતર, ગામ કાલવાણી, તાલુકો કેશોદ। અમારું ગામમાં આજે પંચાયતમાં ટાંકા મૂકેલા આવ્યો, ટા ઉપર બરાબર એવા 12 ટાંકા આવેલા હે, અત્યારે સ્થળ ઉપર અમે ઊભા છીએ, ટાંકો હાજરમાં છે નહીં, એવા 50% ટાંકા તો છે જ નહીં નામે ઠામે, ને 2 ટાંકા એક સરપંચની ઘરે હે ને એક સભ્યની ઘરે હે 1000 લિટરના, એટલે ખુલ્લો ભ્રષ્ટાચાર કરવામાં આવે ને બોર 4 કરેલા હે, જે 300 મીટર હોય છે પણ પૂરા 300 ફૂટે નથી, એમાં રસો નથી, કેબલ નથી, મોટર એ સરપંચ એના મનમાની કરીને પોતાના ઘરે રાખીને વપરાશ કરે છે, ને પોતે છે ને સરકારી બોરનો ઉપયોગ કરીને પેશકદમીમાં વાવેલ જમીનમાં ઉપયોગ કરે છે પાણીનો, ને ગામની પંચાયત નર્મદાની લાઇન આવે છે બાબા એમાંથી ભાગ્યું રાખીને પીત કરવામાં આવે એના, તો એનો અમને ન્યાય મળે એવી અમારી ખુલ્લી માગણી, હા અમે લેખિતમાં રજૂઆત કરી છે તાલુકા પંચાયતમાં બરાબર, એનો અમને ન્યાય મળે એવા આશા છે। ક્યાં ક્યાં મુદ્દાઓ બતાવેલા છે? એમાં અમારે બોરના મુદ્દા છે બરાબર, પછી RTI મારી એટલે બોરના મુદ્દા ઉપર ખાસ દીધું છે, ને એક રોડ પ્યોર બ્લોકના કામ ઉપર, કારણ કે સીસી રોડ ઉપર પ્યોર બ્લોકનું કામ ન થઈ શકે, ને એની 6 વર્ષના જૂના બનેલા પ્યોર બ્લોક અહીંયા કર્યું છે, સિમેન્ટ રોડ ઉપર પ્યોર બ્લોક નાખ્યા એને બરાબર, તો અમારી શેરીમાં તમે જોઈ જાઓ, અમે હજી કાદામાં હાલીએ છીએ, ને એની મનમાની થઈને ઘર આંગણે ને આમ લાંબા 10 ફૂટ 12 ફૂટનું માપ હોય એને 25-25 ફૂટ ઘર આંગણે પોતાની લાગવગ પ્રમાણે નાખી દીધા ઘર આંગણે, અમને અમે એના ફૂટેજ પણ આપી શકીએ છીએ। આ મુદ્દે કાલવાણી સરપંચ અમુધાનાએ ફરિયાદ કરનારા એક જ ઘરના હોય આક્ષેપ પાયા વ્યવહાર છે તેમ જણાવી, ગામના તમામ સમાજને સાથે રાખીને આ કામ કરું છું, ઇજનેરને સાથે રાખી બોર કરાવ્યા છે, આક્ષેપ કરનારાની ઈચ્છા મુજબ કામ ન થતાં બોર માટીથી પૂરી દેવામાં આવ્યા છે, જાહેરમાં રખાયેલા પાણીના ટાંકાને બાખડતા આખલાએ નુકસાન પહોંચાડતા બાજુના સમાજમાં રાખવામાં આવ્યા છે, વાસ્મોનું કામ થયેલ સિમેન્ટ રોડ પર પૂર્વ મંજૂરીથી બ્લોકનું કામ કરવામાં આવ્યું છે, તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં જો ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે તો સજા ભોગવવા તૈયાર છું। મારું નામ અમુભાઈ ધારાભાઈ ધાના, ગામ કાલવાણી, હાલ સરપંચ, જો મારી માથે
ગામના કોઈપણ વ્યક્તિએ મારી માથે ખોટા આક્ષેપ કરે છે કે આ સરપંચ ભ્રષ્ટાચાર કરે છે, એની પોતાની મનમાની કરે છે. હું મારી મનમાની ક્યાંય કરતો નથી. જો મેં બોર કર્યા છે, બોરે મેં પૂરેપૂરા કરેલા છે. એની માલિકીમાં બોર કરવાનો હતો તો એનો મેં વિરોધ કર્યો. મેં બાજુમાં બોર કર્યો ને એ બોર એને રાતોરાત બુરી દીધેલો છે, બરોબર છે. એને બોર બુરીને પછી મારી માથે આક્ષેપ કરે છે અને ટાંકા જે મેં મૂકેલા છે એ આખા ગામના સમાજની બાજુમાં મેં ટાંકા મૂકેલા છે. પણ બધાએ વિશ્વાસમાં રાખીને આખા ગામે બધે સર્વજ્ઞાથી એ સમાજની અંદર ટાંકાના સલામતી માટે સાંસડાનો અમારા ગામમાં ત્રાસ છે એટલે બધા સમાજની અંદર મૂકી દીધેલા હશે. મામા, મેં ક્યાંય ભ્રષ્ટાચાર કર્યો નથી. અને દાર થતો તો ત્યાં સાહેબ પણ, એન્જિનિયર સાહેબ પણ ભેગા હતા, મારી બોડી પણ મારી સાથે હતી. આમાં તો ક્યાંય પણ ભ્રષ્ટાચારમાં કદાચ હોય તો એમાં મને સજા થાય તો હું સજા ભોગવવા માટે બાપના બોલથી તૈયાર છું. ને સમાજ આગળ અહીંયા વિડીયો ઉતાર્યો, કાંઈ ટાંકો નથી. એ ટાંકો સમાજની અંદર વૈંડીની અંદર મેં મૂકેલો છે. વૈંડીની અંદર મૂકવાનું કારણ છે ને હાંસડા બાજા હતા, ટાંકો પડી ગયો તો નળ ભાંગી ગયા એટલે મેં ટાંકો સમાજની અંદર મૂકેલી દીધેલો છે. હું આગળ તમને પ્રૂફ કરીને બતાડું અહીં નહીં કે એ ખોટા છે. અને અરજી કરનારા એક જ ઘરના વ્યક્તિ છે. જો બધી જ્ઞાતિના હોય અને આખું ગામ જોના ભેગું હોય તો રાજીનામું દઈ દેવાની મારી તૈયારી છે. પછી ક્યાં વાત થઈ ગઈ પૂરી? સિમેન્ટ રોડ ની માથે એમ કહે છે કે આ બ્લોક પાથરા છે, ત્યાં વાસમોનું કામ થયેલું છે અને સાહેબ લાઈન દેવા આવ્યા હતા અને સાહેબે કીધું કે રોડ ધરાશે થઈ ગયેલો છે, આની માથે આપણે બ્લોકનું કામ કરી શકીએ. ને એ રોડના 27 વર્ષ થયા, એક રોડના 15 વર્ષ થયા, 27-20 વર્ષ પછી આપણે બ્લોકનું કામ કરી શકીએ. કારણ કે મેં મારા પાવરથી નથી કર્યું, મેં આખા ગામનું ભલું થાય અને આખા ગામને બધી બધા સર્વજ્ઞાતિને ભેગા રાખી વિશ્વાસમાં રાખીને હું કામ કરું છું, બરોબર છે. બાકી એને એની કાર્યવાહી ભલે એ કરે અને હું કદાચ મેં ગુનો કર્યો છે તો મને અધિકારી કોઈ પણ સજા દે એની સજા ભોગવવા માટે મારી ફૂલ તૈયારી છે. આ મુદ્દે કેશોદ તાલુકા વિકાસ અધિકારી આર એમ ત્રિવેદીએ કાલવાણી વિકાસના કામ બાબતે ફરિયાદ મળી છે તેમ જણાવી તેની તપાસ સોંપેલી છે. અહેવાલ આવે જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મારું નામ ઋષિ મહેશભાઈ ત્રિવેદી છે, તાલુકા વિકાસ અધિકારી કેશોદ. કાલવાણી ગામે અમને કામ બાબતે ફરિયાદ મળેલ છે અને એ બાબતે અમે તપાસ સોંપેલી છે અને તપાસનો અહેવાલ આવ્યાથી જવાબદારો સામે કાર્યવાહી કરવા પગલાં ભરવામાં આવશે.